વડોદરા શહેર પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીશ સિન્ટ ટ્રાફિકિંગ ડેનું વોકેથોનનું આયોજન કર્યું મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા હતા સહાજીબાગ ગેટ નંબર બે થી શરૂ થઈ વોકેથોન એમએસ યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી સમાજમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે વોકેથોનનું આયોજન કરાયું હતું વડોદરા શહેર પોલીસ સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીબી દ્વારા ફ્લેગ ઓફ કરાવી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું પખવાડિયાથી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાની જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આજે એન્ટી ડ્રગ્સ ડે છે આના ભાગરૂપે અમને એક શાળા બાળકો કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના શહેર શહેરના નાગરિકો સાથેની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના કાર્યક્રમ ચલ્લા ચૌદ દિવસથી આપને શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપો માંગીએ છીએ છવ્વીસ જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસીડ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ યુએન ઓડીસી દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ એના માટે રોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ફેથ ફાઉન્ડેશન કૃપા ફાઉન્ડેશન સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેટ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતાં હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઇફસ્ટાઈલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક મોર્નિંગ અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે